વડોદરામાં કેજરીવાલના રોડ શો અગાઉ બબાલ થઈ અને રાજમહેલ રોડ ખાતે ભાજપના આમ આદમી પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા. નવરાત્રીના બેનર પર આમ આદમી પાર્ટીના બેનર લગાવવાનો વિરોધ કરાયો તો હિન્દુ દેવી દેવતાઓના અપમાન કરનારે રોડ શો નહીં કરવા દેવાય તેવી ચીમકી આપી દેવાય. ભાજપના પૂર્વ નગરસેવક નીતિન પટેલ અને સ્થાનિકોએ આ ચીમકી આપી હતી. આપણે કહી દે કે અખાય બાંબલાને લઈને હવે વડોદરામાં પણ રાજકારણ ગરમાયું છે. કેજરીવાલના રોડ શો અગાઉ બંને પાર્ટીના કાર્યકરો એકબીજાની સામસામે આવી ગયા. ભાજપના કાર્યકર્તાઓએ કહ્યું કે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરનારને રોડ શો નહીં કરવા દેવાય. રાજમહેલ રોડ પરની આ ઘટના છે કે જ્યાં ભાજપ અને આપના જે કાર્યકર્તાઓ હતા તે સામસામે આવી ગયા. એક તરફ નવરાત્રીના બેનર પર આમ આદમી પાર્ટીના બેનર લગાવવાનો વિરોધ કરવામાં આવ્યો. લગાવવાની જેમ બી અંડરસ્ટેન્ડિંગ હતી એટલા માટે એ લોકોએ આપસમાં બોલચાલ થઈ હતી અને કોઈ ઉગ્ર વાતાવરણ નથી. અમે લોકોને સમજાવી રહ્યા છે અને તરત જ વહેલી એમને જો સમાધાન થઈ જશે. અરવિંદ કેજરીવાલ અમે લોકોએ બહુ કડક બંદોબસ્ત રાખ્યું છે અને કોઈ પણ પ્રકારનો ઘર્ષણ અથવા કોઈ પણ પ્રકાર વિરોધ ના થાય એટલા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યારે અમે લોકોએ સમાધાન કરાવી રહ્યા છે અને જે કોઈ નહીં માનશે તો એમ વિરુદ્ધ કાઢકે કાર્યવાહી કરવા. આઈપીમાંથી કોઈ ઇનપુટ્સ મળ્યા હતા કે એવું થઈ શકે છે આઈપીનું કોઈ ઇનપુટ્સ હતા? અત્યારે અમે લોકોને તરત જે સૂચના મળી હતી કંટ્રોલ ઉપર તો અમે લોકોએ રિએક્ટ કર્યું છે અને સવારથી જે ન્યૂઝથી અને જે અમે લોકોને બ્રીફથી સૂચના મળી રહી છે અમે લોકોએ એમના ઉપર કાર્યવાહી કરી. નવો કોઈ એક્શન પ્લાન તૈયાર કરવો પડશે? હવે અમે લોકો જઈ રહ્યા છે શું કાયદો અને વ્યવસ્થા આગળ થશે એ મુજબ અમે લોકોએ રાત્રિથી આમ આદમી પાર્ટી અને કેજરીવાલ વિરોધી જે પોસ્ટરો લાગે છે તેને કારણે ઘર્ષણ સર્જાય તેવી સ્થિતિ હતી અને આખરે એ જ પરિસ્થિતિ સર્જાય છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે પોસ્ટરો લાગ્યા હતા તે પોસ્ટરો એક તરફ હટાવવા માટે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તે સક્રિય બન્યા છે. બીજી બાજુ જે કેટલાક લોકો છે જે કેજરીવાલ વિરોધી લોકો છે તેઓ પણ પોસ્ટર લગાવવા માટે આવી રહ્યા છે. આ જ રીતે અલગ અલગ વિસ્તારોની અંદર ઘર્ષણના બનાવો બન્યા છે. અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે જે ઘર્ષણનો બનાવ બન્યો હતો તેને પોલીસે ટાળવાની કોશિશ કરી. વાસ્તવમાં શું બનાવ બન્યો હતો? વાસ્તવમાં એવું હતું સાહેબ કે સવારે 6 વાગે સૌ પ્રથમ ફોન આવ્યો હતો કે આમ આદમી પાર્ટીની જે આ રોડ ઉપર રેલી છે તો સવારમાં આવીને દરેક લોકો એ લોકોના કાર્યકર્તા આવીને જે બી પોસ્ટરો છે બેનરો છે એ ફાડી રહ્યા છે. આજે હું ખાલી એટલું જ કહું છું કે જે આમ આદમી પાર્ટી દ્વારા વડોદરાને એક સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જો આજે સંસ્કારી નગરીની શાંતિ દોડવાનો પ્રયાસ કરશે એ કોઈ બી રીતે સાખી લેવામાં નહીં આવે. અને બીજી અન્ય વસ્તુ કે આજે એ લોકો મારક હથિયારો જેમ કે કટર, આજે અમારી એક મહિલા છે એમને એક કટર વાગ્યું છે, આજે મને અહીંયા આંગળીમાં કટર વાગ્યું, બીજા એક દાદા છે એમને કટર વાગ્યું. સાહેબ મારા હથિયારો આજે અહીંયા લઈને આવે ને આ રીતે વાગે તો એ કઈ દે સાખી લેવામાં ના આવે. મારક હથિયારોનો ઉપયોગ પણ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોણ છે જેને મારક હથિયારથી મારવામાં આવેલું છે? એ ભાઈને લઈ શું થયું હતું જે સમયે આ